આજે પંદર બાર અઢારનું કરંટ અફેર્સ આપની સમક્ષ રજૂ કરું છું જો મિત્રો તમે અમારી ચેનલમાં પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેને કારણે આવનાર નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે બે હજાર અઢારનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને અપાશે તો અંગ્રેજીના પ્રસિદ્ધ સાહિત્યકાર અભિતાભ ઘોષને અપાશે આ ચોપનમો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તેમાં અગિયાર લાખની રકમ વાગ્ય દેવીની મૂર્તિ અને પ્રશિસ્ત પત્ર અપાય છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રીનું નામ શું છે તો અશોક ગહલોત રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા છે મધ્યપ્રદેશના નવા મુખ્ય નવા મુખ્યમંત્રીનું નામ શું છે તો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથ બન્યા છે હાલમાં ભારતના કેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ તો હાલમાં પાંચ રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી થઈ છે જેમાં મધ્યપ્રદેશ રાજસ્થાન તેલંગાણા છત્તીસગઢ અને મિઝોરમ પંદર ડિસેમ્બર કયો દિવસ છે પંદર ડિસેમ્બર ઇન્ટરનેશનલ ટી ડે તરીકે ઉજવાય છે તાજેતરમાં ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી કયા સ્થળે બનશે તો વડોદરા માં બનશે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર કેટલા રૂપિયાના સિક્કા બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી તો રૂપિયા સોના સિક્કા બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ કયા દિવસે મનાવાય છે ચૌદ ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે મનાવાય છે હાલમાં એફટીઆઈઆઈના ના નવા અધ્યક્ષ કોણ નિયુક્ત થયા તો બજેન્દ્રપાલ સિંહ અધ્યક્ષ નિયુક્ત થયા છે એફ ટીઆઈનું ફૂલ ફોર્મ છે ધ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તાજેતરમાં બ્રેક થુ સ્ટાર એવોર્ડ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ બની તો મનિકા બત્રા ટેબલ ટેનિસની અંદર બ્રેક થુ સ્ટાર એવોર્ડ જીતવાવાળી ભારતીય મહિલા બની જો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોમાં શેર